આજે ત્યાં એકાદશી કરીને એનો મહિમા કહેવાય છે. શાસ્ત્રી મહારાજ કહેતા પાંચ એકાદશી આપણે કરીએ તપ માત્ર આવી ગયું, બધું એમાં બધું આવી જાય. એટલે તે દિવસ તો પ્રયત્ન કરવા, પ્રયત્ન તો હોય જ નહીં, સીધી જ આજ્ઞા. પણ જે દુબળા પતરા હોય, શ્રદ્ધા વિનાના હોય, એના એની વાત છે. એટલે આ મહારાજે જે વાત કરી, આટલી દયા કરી મહારાજે, તો આપણે હમણાં માટે કાંઈ ના કરી. અનંત જન્મ તો તપ કર્યા, મન ધર્યા કર્યા, મન ધારે બધું કેટલાય સાધનો કર્યા, અને આ આજ્ઞાથી ના થાય, આ તકલીફ હોય છે. મન ધારા પર્વત ચડે, ગિરનાર ચડી જાય, હિમાલય ચડી જાય, પણ આજ્ઞાથી દસ પગથિયા ના ચડે મંદિરના, એવું છે. એમાં કોણ જાણે કેમ. મહારાજ મેથાણમાં શ્રીહરિએ એકાદશી વ્રત કરવા હરિજન મીઠા વચને કહ્યું. આમ તો ઉપવાસ કડવો હોય છે, મારા મીઠા વચને કહ્યું બહુ. એને જે મેથી હોય ને, મેથી ગુણકારી, પણ તો એમાં મેથી પાક બનાવે એટલે બધું થોડુંક મીઠા વચન. મહારાજે મેથીને અમાર થોડું મીઠા વચન એ કહે છે. શું કહે છે? એકાદશીનું વ્રત કરવું. બધી એકાદશી દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. આખા વર્ષની કેટલી ચોઈસ આવે ને, બાર ચોઈસ એ કહે, ફળાહાર ન કર્યું ઉત્તમ વ્રત છે. તેમાં પણ એટલે કદાચ બધા ના કરી શકે બધી એકાદશીઓ. તેમાં પણ દેવ પડી, દેવ ઉઠી, જળ ઝીલની ત્રણ એકાદશીએ તો ફળાહાર ન જ કરવો. એટલે આજે આ એક ગઈકાલે ગઈ ને એ દેવ ઉઠી, દેવ ઉઠી અને ચાતુર્માસ બેસે ત્યાં દેવ પડી, અને વચ્ચે આવે જળ ઝીલડી, ભગવાન પડખું બદલે. આપણે તો કેટલી વાર બદલતો હોય પડખું. અને જળ ઝીલીએ ત્રણ એકાદશી તો ફલાહાર ન જ કરવો, અને આખી રાત્રિ જાગરણ કરવું. દિવસે જ ગોરી વાગી છે આખી રાત્રિ. પણ તોય પેલા નિર્જરા એનું ઘણું ફળ છે. પછી જેટલો અમારા સાહેબ હતા ને સ્કૂલમાં ભણતા, તો દરેક છોકરાને 100 માર્ક આપી દઉં, પેપર તપાસતા પહેલાં 100 આપી દઉં, પછી કાપતો જાઉં. 95, 90, 85, 80 પછી કાપતો, પહેલાં 100 આપી જ દઉં. એમ મહારાજ પહેલાં 100 આપી જ દીધા, પછી જાગરણ ના કરીએ તો 10%, 15% કપાય, પછી આમ કહીએ તો કપાય, ગપ્પા સપ્પા મારીએ. એ કાંઈ કરે પણ છાપું વાંચે ના કંઈ, એટલે અમારે કપાય બધું. એમ કપાતા છેલ્લે કેટલું રહે ભગવાન જાણે. પણ તો 60% તો મળી જાય તે નિર્જરાવાળાને. પછી આગળ જેટલું સાહિત્ય કરી હોય એટલું ઉમેરાય. અને આનંદથી કથા કીર્તન કરવા જેથી મહાપાતક નાશ પામે છે. હવે જો ભાઈ કહે, કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કયું છે?
કોટી એટલે કરોડ, કરોડ યજ્ઞ. હા, આપણા યજ્ઞ નહીં, આ તો પોલા જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય એવા યજ્ઞ. આપણા યજ્ઞ તો એક પાટલો લખાય એટલે પતી ગયો, 1000, 2000, 5000. આ તો કરોડો રૂપિયા ખર્ચ થાય એવા કરોડો યજ્ઞનું ફળ એકાદશી તમે ગઈકાલે કરીને, નિર્જરા, જેને નિર્જરા કહે નહીં, ઓલાયનું ફળ છે, પણ નિર્જરાનું તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કહેવાય. યોગી આપે તો અમને પાણી પીએ ગણે જ નહીં, એકાદે ના જ પાડે, નંબર કાઢી જ નાખે. કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ છે. એકાદશીને દિવસે અન્ન ખાય તેને માસ તુલ્ય કહ્યું છે. જો ફરાર કરું પણ અન્ન ખાય ને, રોટલો ઝાપટે કે દાળ ભાત ખાય કે માસ ખાધા બરાબર, નોનવેજ થઈ ગયું એવું છે. અને શાસ્ત્રીમાં 6 વર્ષના હતા. હા, કેટલા વર્ષના છે? 7 વર્ષ. બસ આટલા ઊભો થાય નહીં, આવ્યા નહીં, આવ્યા. જો શાસ્ત્રીમાં આટલા હતા, 6 વર્ષ નાનાથી 1 વર્ષ નાના, અને પછી આ બેસી. પછી કરમસદ જાનમાં ગયેલા, એમને તો કંઈ જવું પડે, બધા કુટુંબી ઘરે ગયા એટલે જવું પડે. પછી એકાદશી બધા ઝાપટવા લાગ્યા, મોટા મોટા બધા. એકાદશી ભાઈ અરમેલ કેટલાને જાય ખબર જ ના હોય, આજે એકાદશી કે કયું કઈ દશી છે. અને ખબર હોય તો ખાઈ લે, એમાં જાનમાં ગયા તો બાકી રાખે, ગમે હોય તો ઝાપટી જ નાખે. શાસ્ત્રીમાં નાના ડુંગર ભગતમાં આટલા ના પાડી, એમના ભાઈ મથુરભાઈ ખૂબ સમજાય, હવે તારે શું એકાદશી નાનો, ખાવું કૂદવું નાચવું ના કહે, ખવાય જ નહીં, પકડી રાખ્યું. પછી આ વાત કરી કે એકાદશી એ અન્ન ખાય ને એ માંસ મદિરા ખાધા જેવું છે. લો, 400 જણ આવી ગયા, 400 જણ જાનના બધા, તે વખત મોટા ઘોંટો પડે ને મૂતરી પડે છોકરો એવા બધા હતા. અને માય કંઈકની જરૂર નહીં, અહીંથી ત્યાં અવાજ સંભળાય. 400 જણ મૂછાળિયા હતા, મોટી મૂછો રાખે ને, થોબિયા કહે ને મૂછો નહીં. હા, બધા શાસ્ત્રીયાને આમ કહીને કહે, શાસ્ત્રીનામ અડગ ના જ પડે. 6 વર્ષનું બાળક ને બંધન, 400 જણને ટક્કર ઝીલી. ત્યાં એક બીજો પ્રસંગ છે શાસ્ત્રી, આવો જાઉં એકાદશીને વિચાર કરો. હા, પછી વળી ભગવાને કહેવું છે કે એકાદશી દિવસે અજાણતા પણ અન્ન ખાય તે મને છાતીમાં બાણ મારે છે. આ તો બહુ કહેવાય, માંસ મદિરા ખાય તો બરાબર, ભગવાન છાતીમાં બાણ મારે કેવું કહે? હાર તોરા પહેરવાનો હોય કે બાણ મારવાનો હોય? અજાણે, જો જાણી તો તોપ માર્યું કહેવાય, અજાણે તો છાતીમાં બાણ મારે છે. આવું છે, એક જ દિવસે તો કાચા અન્નનો પણ સ્પર્શ ના કરવો. સ્પર્શ જ ના કાચા અન્ન, આટલું બધું કહ્યું.
જે રોગે કહીને પરવશ હોય તેણે એક વખત ફરાર ખાવો, છૂટાય પાંચ વખત ઝાપટવા નહીં, બબ્બે કિલો છૂટ આપી ફરાર, નિર્જરા ના કહી શકો તો ફરાર, પણ તો એક જ વખત. આપણે એક ઉપવાસ નથી કરતા, આપણે અગિયાર રસ કરીએ છીએ, અગિયાર પ્રકારના રસ.